હાલમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે અને આકાશમાંથી આગ ઝરતી ગરમી વરસી રહી છે ત્યારે લોકો મોટી સંખ્યામાં શેરડીનો રસ, લીંબુ પાણી, શિકંજી, છાશ જેવા ઠંડા પીણા તેમજ આઈસ ડિશ ખાવાનું પસંદ કરે છે. પણ આ ઠંડા પીણા તેમજ આઈસ ડિશ વિક્રેતાઓ ઘણી વખત વધુ નફો મેળવવાની લહાણમાં લોકોના આરોગ્ય સાથે છેડતી કરતા હોય છે. ત્યારે આ ઠંડા પીણા તેમજ આઈસ ડિશમાં દૂષિત પાણીમાંથી બનતા ઇન્ડસ્ટ્રીયલ બરફનો ઉપયોગ થતો હોવાની ફૂડ અને ડ્રગ વિભાગને બાતમી મળી છે, જેને આધારે આઈસ ડિશવાળાઓ ત્યાં પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ આજરોજ દરોડા પાડ્યા હતા અને તેમને ત્યાંથી ફૂડ અને ડ્રગ વિભાગે બરફ અને આઈસ ડિશના સેમ્પલો લીધા હતા. આજરોજ અઠવા ઝોન આવેલ આઈસ ડિશ અને ઠંડા પીણાવાળાઓને ત્યાંથી દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે હવે લીધેલા સેમ્પલ પૃથ્કરણ માટે સુરત મહાનગરપાલિકાની લેબમાં મોકલવામાં આવ્યા છે. ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા આઈસ ડિશમાં ઉમેરવામાં એડેડ કલરની પણ તપાસ કરવામાં આવશે, સાથે કયા પાણીમાંથી બરફ બનાવે છે તેની પણ તપાસ કરવામાં આવશે અને રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ વિક્રેતા કસૂરવાર થશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.